हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण बधाने। विषय संस्कृत धोरण 10, जेमां आपणे काव्य 13 के जे छे गीतामृतम, एटले के गीता नुं अमृत, जेम अमृत पीने देवो अमर बनी गया हता, एम आ गीताजीना आज अँ 7 श्लोकों काव्य स्वरूपे जे आपवामां आवेला छे एना उपदेशोने ग्रहण करीने आपणे पण आपणा जीवनने आदर्श अने एक श्रेष्ठ अमृत समान आपणा जीवनने बनावानी अहीं वात आ काव्य द्वारा आपणने बतावामां आवेली छे। महर्षि वेदव्यास के जेमने अढ़ड़क ग्रंथों की रचना करी, महाभारत के जे समग्र सृष्टिनो सौथी मोटो अने विशाल ग्रंथ मानवामां आवे छे, के जेमां 1,00,000 श्लोकोनो समावेश करवामां आवेलो छे, ए ग्रंथमांथी आ जे 7 श्लोको लेवामां आव्या छे ई ग्रंथ एटले श्रीमद भगवद गीता, जे महाभारतनो जे एक अंश गणवामां आवे छे। महाभारतना भीष्म पर्व जे कहेवामां आवे, भीष्म पर्वना 18 अध्યાયો છે ઈ શ્રીમદ ભગવદ ગીતા તરીકે એક સ્વતંત્ર ગ્રંથ માનવામાં આવેલો છે, કે જેમાં 18 અધ્યાય અને 700 શ્લોકોનો સમાવેશ થાય છે એવા મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારત, કે જે દુનિયાનો સૌથી વિશાળ ગ્રંથ છે, અને એમાંથી એનો એક અંશ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, કે જે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ માનવામાં આવ્યો છે। બહુ નાનો ગ્રંથ છે મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા, માત્ર 700 શ્લોકો। ઘણા બધા પુરાણો, બીજા મોટા મોટા ગ્રંથો કે જેમાં હજારો શ્લોકો છે, મહાભારત જ લઈ લો 1,00,000 શ્લોકો છે, છતાં પણ આ 700 શ્લોકો નો જેમાં સમાવેશ થાય છે એવો શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ, કે જે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ માનવામાં આવે છે, તો આ શ્રીમદ ભગવદ્ ગીતાના 7 શ્લોકો અહીં રજૂ કરવામાં આવ્યા છે। અર્જુન કે જે વિષાદ એટલે કે દુઃખ અનુભવે છે કુરુક્ષેત્રના મેદાનમાં, હવે એને પોતાના જ મિત્રો, સગા, સ્નેહી, સંબંધીઓ, ગુરુઓ, વડીલો સાથે એને યુદ્ધ કરવાનું છે, અને એ યુદ્ધ કરવા માટે અર્જુન તત્પર નથી, અને ત્યારે એના સારથી તરીકે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ એને કર્તવ્ય કર્મનો બોધ આપે છે, ઉપદેશ આપે છે એને, અને એ ઉપદેશ હાલમાં આજે પણ એટલો જ પ્રસ્તુત માનવામાં આવેલો છે, કે જે જગતના તત્વજ્ઞાનના ગ્રંથોમાં પણ આ ઉપદેશ ઉચ્ચ સ્થાને બિરાજે છે। મુખ્ય કેન્દ્રવર્તી ઉપદેશ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો મિત્રો જોઈએ તો એમાં કહેવામાં આવેલું છે કે ફળની પરવા કર્યા વગર બધા જ લોકો જો પોતપોતાના કર્મમાં લાગેલા રહે તો બધાને સર્વત્ર સુખ મળી રહે છે। પોતાના જ કર્મ માત્ર આપણે કરવા, બીજાના કર્મમાં આપણે દખલગીરી ન કરવી। જો જ્યારે આપણે બીજાના કર્તવ્ય કર્મમાં આપણે દખલગીરી કરતા શરૂ થશું, એટલે આપણને મુશ્કેલીનો સામનો કરવા માટે આપણે તત્પર રહેવું પડશે। એ બાબત આ ગીતાજીનો કેન્દ્રવર્તી ઉપદેશ છે, કે આપણે પોતે આપણું જ કર્તવ્ય કર્મ કરવું જોઈએ, બરાબર, અને જે કંઈ પણ કર્મ કરીએ છીએ પાછું એમાં ફળની પરવા કરવાની નથી, ફળની આશા તાત્કાલિક સ્વરૂપે રાખવાની નથી। આપણે જે પ્રકારનું મિત્રો કર્મ કરશું એ પ્રકારનું ફળ આપણને પ્રાપ્ત થવાનું જ છે,
આજના દિવસે થાય, આવતીકાલે થાય, બે વર્ષ પછી, પાંચ વર્ષ પછી, અથવા મૃત્યુ સમયે પણ થઈ શકે, અને એથી એ પણ ન થાય તો આપણને આવતા જન્મમાં પણ પ્રાપ્ત થાય. મનુષ્ય કંઈ પણ લઈને જતો નથી, માત્ર એના કર્મ લઈને જાય છે. બરાબર. તો જીવનમાં જે પ્રકારના આપણે શ્રેષ્ઠ કર્મો કર્યા હશે એ પ્રકારના આપણને સુખની પ્રાપ્તિ થશે, અને આવતા જન્મમાં પણ એના આધારે આપણને સારા જન્મની પ્રાપ્તિ થાય છે. તો આ ગીતાજીનો મુખ્ય કેન્દ્રવર્તી ઉપદેશ છે. એટલે ગીતાજીમાં એવું જ કહેવામાં આવ્યું છે કે શ્રેષ્ઠ કર્મ કરો અને પોતાના કર્તવ્ય કર્મમાં જ હંમેશા લાગેલા રહો. આપણે જ્યારે બીજાને સલાહ સૂચન કરવા અથવા બીજાની કોઈ પણ બાબતમાં આપણે અંદર ઉતરીએ છીએ ને, એટલે મુશ્કેલીઓ ઊભી થાય છે. જેમાં આપણે આ જે સાત શ્લોકો બતાવવામાં આવ્યા ને મિત્રો, એ આપણે આ જીવનમાં ફરજિયાતપણું છે કે જેનો સ્વીકાર આપણે કરવો જ રહ્યો, એવી બાબતો આ શ્લોકોમાં બતાવવામાં આવી છે. આ સાતે સાત શ્લોકોમાં, જેમાં પહેલા શ્લોકમાં આપણે આગળ જોઈ લીધું કે આત્માની અમરતા, કે આત્મા ક્યારેય મરતો નથી, એ ક્યારેય જન્મ પણ લેતો નથી, ક્યારેય મરતો પણ નથી, ભૂતકાળમાં થઈ ગયો એવું પણ નથી, અને ભવિષ્યમાં થવાનો છે એવું પણ નથી. બરાબર. એ સનાતન અનાદિ કાળથી ચાલ્યો આવતો એવો આત્મા છે કે જે ક્યારેય હણાતો નથી, માત્ર ને માત્ર આપણું શરીર છે એ હણાઈ જાય છે. તો એ પહેલા શ્લોકમાં આપણે વાત જોઈ. બીજા શ્લોકમાં જોયું કે જન્મ મરણની અનિવાર્યતા, જેનો જન્મ થાય છે એનું મૃત્યુ ચોક્કસ છે, અને જેનું મૃત્યુ થાય છે એનો જન્મ પણ ચોક્કસ છે. તો આ એવી બાબત છે કે તમારા કે આપણા કોઈના હાથમાં નથી. બરાબર. એ બાબત રહેવાની જ છે, થવાની જ છે. જેનો જન્મ એનું મૃત્યુ નિશ્ચિત, જેમ આપણે આગળ 11મો પાઠ જોયો, યસ્ય જનનમ તસ્ય મરણમ. બરાબર. જેનો જન્મ તેનું મૃત્યુ, એ પછી સજીવ હોય, નિર્જીવ હોય, કે કોઈ પણ બાબત હોય. બરાબર. તો તેથી ટાળી ન શકાય, દૂર ન કરી શકાય એવી બાબતમાં ક્યારેય આપણે લોકોએ શોક કરવો જોઈએ નહીં. આપણા કોઈ સ્વજન મૃત્યુ પામે છે તો આપણને થોડા સમય માટે, બે પાંચ મહિના, વર્ષ દિવસ સુધી દુઃખ હોય છે, એમની યાદો આપણને વારંવાર આવતી હોય છે, પણ જેમ જેમ સમય જતો જાય એમ એમાંથી આપણે બહાર નીકળતા જઈએ છીએ, અને આપણે આપણા કાર્યમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે એ દુઃખ આપણને સમય જતાં ભૂલાઈ જતું હોય છે. એમ આ જન્મ મૃત્યુનું પણ મૃત્યુ એવું જ છે. ત્રીજો શ્લોક હવે આજે આપણે જોવાનો છે કે જે કર્મણી એવ અધિકાર હતે મા ફલેશુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ માતે સંગોસ્ત્વ કર્મણી. બરાબર. કે જે મિત્રો આપણો અર્થ વિસ્તાર છે, આ કાવ્યમાંથી ત્રણ અર્થ વિસ્તાર લેવામાં આવેલા છે. બોર્ડની પરીક્ષામાં ત્રણમાંથી કોઈ પણ એક તો ફરજિયાતપણે હોય જ છે. બરાબર. આમાં આ ત્રીજા શ્લોકમાં જે વાત કરવામાં આવી છે કે જેમાં કર્મયોગનું સ્વરૂપ, એ કર્તવ્ય કર્મ આપણે આપણું કરવું જોઈએ. બરાબર. એ બાબતની આપણને આ શ્લોકમાં વાત કરવામાં આવી છે કે કર્મણી એવ અધિકાર હતે. ત્યાં સંધિ મિત્રો ખાસ આ શબ્દની ધ્યાનમાં લેજો, કર્મણી એવ અધિકાર તે. બરાબર. કર્મણી એવા અધિકાર હસ્તે, તો કર્મણી ઇકાર છે, એનો યકાર થઈ જાય એટલે એ છે, યમાં મળી જાય. કર્મણી એવ અકાર, વનો અ અને અધિકારનો અ, એનો અકાર અકારનો આકાર થઈ જાય એટલે કર્મણી એવા અધિકાર. બરાબર. તો જે રમાં જે વિસર્ગ છે એ વિસર્ગનો થઈ જશે સ, અને પાછળ છે એ તે મળી જશે, એટલે કર્મણી એવા અધિકાર હસ્તે. આ પ્રમાણે
એની સંધિ બનશે. માં ફલેશુ કદાચન માં કર્મ ફલ હેતુ ભૂ માતે સંગહ અસ્તુ અકર્મણી. તો ત્યાંય ખાસ અહીંયા જે સંધિ છૂટી પડે છે, સંગહ અસ્તુ અકર્મણી, બરાબર, સંગોસ્ત્વ કર્મણી. તો આ પ્રકારની સંધિ સંગોસ્ત્વ કર્મણી આ પણ ખાસ નજરમાં રાખજો મિત્રો, ધ્યાનમાં લેશો. હવે આપણે એના શબ્દાર્થ તરફ આગળ વધીએ કે કર્મણી એવ અધિકાર તે. કર્મણી એવ, એવ એટલે કે જ ફરજિયાતપણું. તો કર્મણી, કર્મ કરવામાં જ અધિકાર તે, તે એટલે કે તારો અધિકાર કર્મ કરવામાં જ છે. ભગવાન અર્જુનને ઉપદેશ આપતા અને આપણને લોકોને ઉપદેશ આપતા કહે છે કે મનુષ્યનો અધિકાર માત્ર કર્મ કરવામાં જ છે. માં ફલેશુ કદાચન, માં એટલે કે નહીં, ફલેશુ સપ્તમી બહુવચન રૂપ છે ફળની બાબતમાં, કદાચન ક્યારેય નહીં, બરાબર. આપણે કર્મ કરવાનું છે પણ ફળની આશા રાખવાની નથી. આપણો અધિકાર કર્મ કરવામાં છે અને ભગવાનનો અધિકાર ફળ આપવામાં છે, બરાબર. આપણે માત્ર કર્મ જ કરી શકશું પણ એ કર્મનું આપણને કેવું ફળ મળશે, મને આટલું જ મળવું જોઈએ, આમ જ મળવું જોઈએ, એ ત્યાં આપણું કંઈ ચાલતું નથી, બરાબર. તો એની સરસ મજાની, અને જો આમાં વધારે મિત્રો ઊંડા ઉતરીએ ને, ઘણી બધી શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર મોટા મોટા જે વિદ્વાનો પંડિતો છે એમણે ટીકાઓ રચી છે, બરાબર, એમનો વિસ્તાર રચ્યો છે. તો એ વિસ્તારોને જો વાંચીએ, સૌથી વધારે પડતો વિસ્તાર છે ને એ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર થયો છે દુનિયામાં, બરાબર. કારણ કે એવડો નાનકડો ગ્રંથ પણ એટલું મોટું આપણને ઉપદેશાત્મક જ્ઞાન આપે છે કે દુનિયાની જે કોઈ પણ મિત્રો મુશ્કેલી હોય ને, એ મુશ્કેલીનો જવાબ આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાંથી પ્રાપ્ત થાય છે. કોઈ એવી મુશ્કેલી દુનિયાની નથી કે જેનો જવાબ આપણને ન મળે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી, બરાબર. પણ એમાં વધારે ને વધારે આપણે એનું જે તત્વજ્ઞાનનો ગ્રંથ કીધો છે મિત્રો, બરાબર, ગુઢ ગ્રંથ છે આ. જેટલા ઊંડા ઉતરો એટલું તમને વધારે ને વધારે પ્રાપ્ત થાય, બરાબર. તો આ જ બાબત અહીંયા સમજાવતા કહે છે કે કર્મણી એવ અધિકાર હતે માં ફલેશુ કદાચન, કર્મ કરવામાં જ માત્ર અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય નહીં. માં કર્મ ફલ હેતુર ભૂ, કર્મ ફલ હેતુ એટલે કે કર્મ ફળની ઈચ્છાવાળો થઈશ, માં એટલે કે નહીં, બરાબર. માં કર્મ ફલ હેતુર ભૂ, કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં એટલે કે કર્મના ફળની પ્રાપ્તિને કર્મ કરવાનું પ્રયોજન માનીશ નહીં, બરાબર. ફળની પ્રાપ્તિ મળશે એટલે કર્મ કરવું એવું નહીં કે હું આ કર્મ કરીશ તો મને આટલું બધું ફળ મળશે, પણ એ ફરજિયાતપણું નથી. જેવો આપણી શ્રદ્ધા અને જેવો આપણો ભાવ, મન કર્મ અને વચનથી શુદ્ધ થઈને જો આપણે શ્રેષ્ઠ કર્મ કરીએ તો ચોક્કસપણે ભગવાનને પણ આપવું જ પડે, બરાબર. પણ હાલના સમયમાં આપણે ઘણા બધા એવા વ્યક્તિઓને જોતા હોઈએ છીએ કે અતિશય મહેનત કરતા હોય, બરાબર, છતાં પણ પૂર્ણ સફળતા પ્રાપ્ત થતી ન હોય. તો મન કર્મ અને વચનથી કોઈને કોઈ સ્વરૂપે શ્રદ્ધા અને ભાવ વગર કદાચ ક્યાંક આપણાથી થોડું ઘણું ચૂકતા રહી ગયા હોય આપણે, તો એટલા માટે આપણને સંપૂર્ણ સફળતા પ્રાપ્ત નથી થતી. પણ જો પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ ભાવથી કોઈ પણ કર્મ, મન કર્મ અને વચનથી શુદ્ધ થઈને કરીએ તો ચોક્કસપણે ભગવાનને પણ આપવું જ પડે,
બરાબર, જે તે સમયના ઋષિ મુનિઓ વગેરે આપણે જોઈતા હોય. હાલમાં ઘણી બધી સિરિયલો, રામાયણ મહાભારત છે, બરાબર, શ્રી કૃષ્ણ આવે છે, કે કોઈ પણ તમે આ જે પુરાણોની જે સિરિયલો જોઈએ છીએ આપણે, કે જેમાં ઋષિ મુનિઓ છે એ તપશ્ચર્યા કરે તો ભગવાનને પ્રસન્ન થવું જ પડે. બરાબર, મહાદેવ જે સિરિયલ આવે છે, દેવો કે દેવ મહાદેવ, આપણે એમાં જોઈએ છીએ કે રાવણ છે એ અતિશય તપશ્ચર્યા કરે છે અને ભગવાન શંકર એની ઉપર પ્રસન્ન થાય છે, માગ તારે જે જોઈએ એ માગ. બરાબર, તો જેવું કર્મ એવું ફળ આપણને પ્રાપ્ત થવાનું છે, ભગવાનને પણ આપવું જ પડે છે. એટલે કહે છે કે તું માત્ર કર્મ કર, ફળની આશા નહીં. માં કર્મ ફળ હેતુર બહુ, કર્મ ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. અને માતે સંગહ અસ્તુ આ કર્મની. બરાબર, કે કીધું કે માં એટલે કે નહીં, તે એટલે કે તારો સંગ, અસ્તુ અકર્મણી, કર્મણી એટલે કે કર્મ કરવામાં, અકર્મણી એટલે કે કર્મ ન કરવામાં તે સંગહ મા અસ્તુ, કર્મ ન કરવામાં તારો સંગ ક્યારેય થાવો નહીં. બરાબર, તે અકર્મણી મા સંગહ અસ્તુ, તારો સંગ હંમેશા શેમાં થાવ, તો કે કર્મ કરવામાં થાવ. જો અહીંયા થોડીક સમજવામાં તમારાથી ભૂલ ન થાય મિત્રો, કારણ કે વાક્ય થોડુંક અટપટું છે. માતે સંગહ અસ્તુ અકર્મણી, તારો સંગ કર્મ ન કરવામાં ન થાવ. એટલે કહેવા એવું માગે છે કે તારો સંગ હંમેશા કર્મ કરવામાં જ થાય. બરાબર, કર્મ ન કરવા પાછળ તું ન પડતો, કર્મ કરવા પાછળ તું પડજે, એવું આ શ્લોકમાં બતાવવામાં આવ્યું કે તારે સદૈવ કર્મ કરતા રહેવું જોઈએ. આ કર્મથી મને શું મળશે એનો જરા પણ વિચાર આપણે નથી કરવાનો. ભગવાન કહે છે કે તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં, કર્મ ન કરવામાં તારી વૃત્તિ થવી જોઈએ નહીં. તારી પ્રવૃત્તિ છે એ કર્મ કરવા તરફ આગળ વધવી જોઈએ, કર્મ ન કરવા તરફ નહીં. બરાબર, આ સરસ મજાનો શ્લોક કે જે આપણો અર્થવિસ્તાર છે મિત્રો, આ જે કાવ્યના ત્રણે ત્રણ અર્થવિસ્તાર છે એ ફરજિયાતપણે કોઈ પણ ભોગે સરસ મજાના આકા કરી લેશો, કે જેનાથી તમને બોર્ડની પરીક્ષામાં આ ત્રણમાંથી એકાદો ફરજિયાતપણે હોય હોય ને હોય જ છે. બરાબર, કે જેથી આપણને ત્રણ માર્કનો પૂરતો ફાયદો રહે. અને આપણે આમાં થોડીક મૌલિકતા વાપરવાની છે મિત્રો, અને એના માટે તો આપણે બધા પ્રખર છીએ. બરાબર, ઘણું બધું આપણને આવડે જ છે, ઘણું બધું જ્ઞાન આપણે મેળવીએ જ છીએ, એમાંથી જ આપણે આમાં આપણી મૌલિકતા વાપરીને આગળ વધવાનું છે. બરાબર, ભાષાંતર જોઈએ મિત્રો, કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય પણ નહીં. તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. કર્મના ફળની ઈચ્છાવાળો, કર્મ કર્યું કાલો હું વાંચવા માંડું, સારી રીતે વાંચું તો મને 99% આવી જાય એ જરૂરી નથી. જેવો આપણો શ્રદ્ધા હશે ને, જેવો આપણો ભાવ હશે ને, એ પ્રકારની આપણી મહેનત પરીક્ષામાં રંગ લાવશે. પણ સતત ને સતત જો આપણે કર્મ કરવા તરફ આગળ વધતા રહેશું ને, તો શ્રેષ્ઠ કર્મનું ફળ પણ આપણને શ્રેષ્ઠ મળવાનું છે. પણ આપણે કાંઈ કરીએ નહીં અને ભગવાનને પરીક્ષા હોય ત્યારે આપણે પગે લાગીએ. પરીક્ષા આવવા માંડે એટલે ભગવાનને દીવા બત્તી કરીએ ને ચાંદલો કરીએ ને ઘરેથી આપણને કે ભગવાનને પગે લાગતો જા, સારા માર્ક આવે. અરે ભાઈ, એમ સારામાં જ ન આવે તો બધા ધીરુભાઈ અંબાણી મુકેશ અંબાણી થવા માટે ઉત્સુક હોય. દરરોજ આપણે ભગવાનને પગે લાગીએ, આપણને ધીરુભાઈ અંબાણી કે મુકેશ અંબાણી બનાવી દે. બરાબર,
એ શક્ય નથી મિત્રો, બરાબર. કર્મ એને પણ કરવું જ પડે છે અને ત્યારે જ એને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તો જો સરસ્વતી તમારી પાસે હોય ને તો લક્ષ્મી આપમેળે આવશે. આગળ આપણે પાઠમાં જોયું, 12મા પાઠમાં, બરાબર, કે સરસ્વતીની ઉપાસના આપણે કરવી જોઈએ, લક્ષ્મીની નહીં. બરાબર, લક્ષ્મીની કરવાની છે પણ પહેલાં સરસ્વતીની ઉપાસના, કારણ કે તમારામાં જ્ઞાન હશે ને, બરાબર, તો એ જ્ઞાનના આધારે તમને લક્ષ્મીની પ્રાપ્તિ થવાની જ છે. મોટા મોટા જે બિઝનેસમેન હોય, ડૉક્ટરો હોય, મોટા મોટા એન્જિનિયરો હોય, બરાબર, એમને એમ કે એન્જિનિયર કે ડૉક્ટર કે એક્સ વાય ઝેડ કંઈ બની નથી જવાતું, એમ એના માટે એને મહેનત કરેલી હશે ભૂતકાળમાં, અને પછી એ પોતાના કર્મના આધારે પોતાની પ્રસિદ્ધિ મેળવે છે. બરાબર, તો આ શ્લોક દ્વારા આપણે આ વસ્તુ સમજવાની છે, જોવાની છે કે આપણે પણ જીવનમાં હંમેશા શ્રેષ્ઠ કર્મ જ કરવા જોઈએ, અને એ શ્રેષ્ઠ કર્મનું ફળ આપણને ચોક્કસપણે મળે જ છે. આજે પણ મળે, કાલે પણ મળે, અને કોઈ પણ સમયે મળે, પણ આપણે આશા રાખવાની નથી. બરાબર, ભગવાન આપવાનો છે, તમે જેવું કર્મ કરશો એવું આપણને મળવાનું છે, પણ ફળ મળવું કે તાત્કાલિક મળવું એ આપણા હાથમાં નથી. બરાબર, ચાલો આ લેક્ચરમાં આપણે આ એક શ્લોક રાખીએ. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.